एकलव्य विद्या संकुल। હવે આગળ જોઈએ, આવા વાક્ય તમે બનાવી શકો? તો આપણે સૂચના આપી છે ઉદાહરણના વાક્યોનું વિદ્યાર્થીઓને સમૂહમાં મોટેથી જીલ વાચન કરાવો। જીલ વાચન એટલે કે એકવાર શિક્ષક બોલે એટલે ફરીવાર તમારે બોલવાનું। ત્યારબાદ તેમણે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દનો એક અક્ષર ઉદાહરણ મુજબ બનાવી લખવાનું અને મોટેથી વાંચવાનું કહો। તો હવે આપણે એ પ્રમાણે કરીએ। પહેલું વાક્ય છે, અમે ગોધરા ગયા। તો ત્યાં લીટી આપેલી છે એટલે આપણે એના અગાઉ શબ્દો જોયા ને ભાગ એકમાં, તો એમાં આપણે એ રીતે શબ્દ બનાવવાના છે એટલે ડબલ શબ્દ બનાવવાના છે, અમે ગોધરા ગયા। ફતેસિંહે ફાટક બંધ કર્યું, તો એમાં આપણે નીચે લખવાનું છે ક્યાં લીટી મારેલી છે, ફાટક નીચે, તો ફાટકમાં આપણે ડબલ ટ ઉમેરવાનો છે, તો ફતેસિંહે ફાટક બંધ કર્યું। બીજું, બાબુભાઈએ બકરી પાળી, તો શેની નીચે લીટી છે, બકરી નીચે, એટલે આપણે એનું વાક્ય એવું બનશે, બાબુભાઈએ બકરી પાળી। હવે સામે જોઈએ, તમે નદીસર જોયું, અને કહેવાય પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન પૂછ્યો છે, તો એનું આપણને ઉદાહરણ આપ્યું છે, તમે નદીસર જોયું, તો એમાં આપણને એમ થાય કે આમાં તો દ બે નથી, પણ જુઓ નીચે લીટી આપેલી છે ને એનો મતલબ એમ કે બે દ છે, તો તમે નદીસર જોયું। હવે પછીનું, એ તો કેવી અજબ જેવી વાત છે, આ જે છેલ્લે ચિહ્ન આવ્યું ને એને તમે ઓળખો છો, એને ઉદ્ગાર ચિહ્ન કહેવાય। કંઈક આશ્ચર્યની વાત હોય ને ત્યારે આ ચિહ્ન મુકાય, તો શેની નીચે લીટી દોરેલી છે, અજબ નીચે। હવે એનું આપણે વાક્ય બનશે, એ તો કેવી અજબ જેવી વાત છે, પાછળ ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં। પછીનું વાક્ય, અમે મેળામાં ખૂબ મજા કરી, તો આમાં તો બે શબ્દ નીચે લીટી આપેલી છે, ખૂબ અને મજા, તો આપણે વાક્ય બનાવવાનું, અમે મેળામાં ખૂબ મજા કરી, બરાબર ને? આ પ્રમાણે આપણે વાક્યો લખવાના છે। હવે આવ્યું વાંચો, આ વાક્યો મોટેથી વાંચો, ત્યારબાદ એક એક વાક્યનું સમૂહમાં જીલ વાંચન કરાવો। લીટી દોરેલો શબ્દ આવે ત્યારે વિદ્યાર્થીઓ પાટલી પર હાથ પછાડશે, ત્યારબાદ વિદ્યાર્થીને વારાફરતી ઊભા થઈને મોટેથી શબ્દ વાંચવા કહો। હવે આપણે તો મોબાઈલ દ્વારા શિક્ષણ લઈ રહ્યા છીએ, તો હું જ્યારે શબ્દ બોલું ત્યારે તમારે પણ લીટી દોરેલા શબ્દો તમારે ફરીવાર બોલવાના। પહેલું વાક્ય, કાગડો તરસ્યો હતો, કુંજામાં પાણી ઓછું હતું, પછી કાગડાએ યુક્તિ કરી, તો બે શબ્દની નીચે લીટી છે ને, તરસ્યો અને યુક્તિ, એ તમારે ફરીવાર બોલવાના। બીજું, ફૂલસિંગનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો, તો ફટાક અને ફૂટ્યો બંને શબ્દો નીચે લીટી દોરેલી છે। ત્રીજું, ભરતપુરનો ભવ્ય ભટ્ટ લાડવા કરે સફાચટ, તો જો ભવ્ય, ભટ્ટ અને સફાચટ આવા શબ્દો બોલવાની આપણને બહુ મજા પડે। ચોથું, જગ્ગુ જુઠ્ઠું બોલ્યો એટલે તન્નુએ તેની કિટ્ટા કરી, તો જુઓ એક વાક્યમાં કેટલા બધા શબ્દો આવ્યા, જગ્ગુ જુઠ્ઠું બોલ્યો તન્નુએ કિટ્ટા। પાંચમું વાક્ય, મમ્મીએ ચુન્નુને તડકામાં રમવાની ના પાડી હતી, ચુન્નુ તડકામાં રમીને આવ્યો, મમ્મીએ ગુસ્સે થઈ કહ્યું, ચુન્નુ તું ઝક્કી છે, તો આમાં પણ ઘણા બધા શબ્દો આવ્યા, મમ્મીએ ચુન્નુને આવ્યો ગુસ્સે કહ્યો ઝક્કી, બરાબર ને? હવે આપણે આગળ જોઈએ, છઠ્ઠું વાક્ય, ત્રિષાએ પપ્પા પાસે 100 રૂપિયા માગ્યા, પપ્પાએ તેને ફક્ત 50 રૂપિયા આપ્યા, તો આમાં પપ્પા માગ્યા ફક્ત આપ્યા, બરાબર ને?
હવે સાતમું વાક્ય, દાદા દરરોજ કૃષ્ણ મંદિરે જાય છે, તે કૃષ્ણના ભક્ત છે. તો કૃષ્ણ મંદિરે કૃષ્ણના ભક્ત, આ બધા જોડાક્ષર આવ્યા. હવે આઠમું વાક્ય, આપણા રાજ્યનું નામ ગુજરાત છે, તો રાજ્ય. હવે નવમું વાક્ય, મારા કાકા ધનસુખલાલ ગજ્જર ધનાઢ્ય માણસ છે, તેમની પાસે ખૂબ પૈસા છે, તેઓ હંમેશા એરોપ્લેનમાં પ્રવાસ કરે છે. તો એમાં ગજ્જર, ધનાઢ્ય, એરોપ્લેનમાં આ બધા શબ્દોમાં લીટી દોરેલી છે. દસમું વાક્ય, હું શાળાએ જઈ શકું તેમ નથી, મેં શિક્ષકને રજા ચિઠ્ઠી આપી છે. તો એમાં શબ્દ આવ્યો રજા ચિઠ્ઠી. હવે જુઓ, આપણે આગળ બધા વાક્યો વાંચ્યા ને, એમાં જેટલા લીટી દોરેલા શબ્દો છે એ આપણે બધા જ ખાલી બોક્સમાં લખવાના છે. તો હું વાંચું ને, તમારે પહેલાં મારી સાથે વાંચવાના છે. પહેલું છે તરસ્યો, જગ્ગુ, ગુસ્સે, ગજ્જર, યુક્તિ, જૂઠું, પપ્પા, ધનાઢ્ય, ફટાક, બોલ્યો, માગ્યા, એરોપ્લેન. પછી ફૂટ્યો, તન્નું, ફક્ત, રજા ચિઠ્ઠી. પછી ભવ્ય, કિટ્ટા, આપ્યા, કૃષ્ણ. પછી ભટ્ટ, મમ્મી, કૃષ્ણ મંદિર, કહ્યું, સફાચટ, ચુન્નું, ભક્ત, પૂછ્યું, આવ્યો, રાજ્ય. આ બધા જ શબ્દો મેં કયા લખ્યા છે, આપણે જે ઉપરના વાક્યોમાં લીટી દોરેલા શબ્દો હતા ને, એ બધા જ તમારે સુંદર અક્ષરે આ ખાનામાં લખવાના, અને સાથે સાથે શું કરવાનું, બે બે વાર બધા જ શબ્દો વાંચવાના, એટલે આપણને જોડાક્ષર આવડી જાય. હવે આપણે એક સુંદર મજાનું ગીત ગાઈએ. બાળકો, તમે ક્યારે દરિયા કિનારે ગયા છો? હા, આપણે તો દરિયા કિનારે ગયા હોઈએ, અને દરિયામાં રેતીમાં રમવાની કેવી મજા આવે. તો એવું જ સરસ મજાનું ભાઈ બહેનનું ગીત છે, તમને બધાને ખૂબ ગમશે. તમે પણ મારી સાથે ગાજો અને સાંભળજો. ચાલો આપણે ગીત ગાઈએ. ગીતના શબ્દો છે, અમે રેતીમાં રંગભેર. ચાલો ગાઈએ. અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડા સૂંઘતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા, ઝીણા ટમટમતા તારલિયા ગણતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે નદી તળાવે ફરતા હતા, પાણી દેખીને તરવા પડતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે માટીના કૂબા કરતા હતા, તે જોઈ આનંદે નાચતા હતા, અમે રેતીમાં રંગભેર રમતા હતા, અમે ભાઈ બહેન સૌને ગમતા હતા.
અમીરી તી માં રંગ બીર રમતા હતા. જોયું કેવું સુંદર મજાનું ગીત છે. આપણે પણ દરિયા કિનારે જઈએ ત્યારે રેતીમાં રમીએ, બાગ બગીચે રમીએ, બાગ બગીચામાં જઈએ ત્યારે ખીલેલા ફૂલડા સૂંઘીએ, ચાંદાની ચાંદનીમાં રમીએ, પછી તારલિયા કેવા સરસ મજાના હોય આકાશમાં, તે ટમટમતા હોય તે આપણે ગણતા હોઈએ, નદી તળાવે ફરતા હોઈએ, અને જ્યારે પાણી જોઈએ ને તો આપણને તો એમાં તરવાનું મન થઈ જાય, એમાં છપછપિયા કરવા પડી જઈએ. અને રેતીમાં આપણે શું કરીએ, માટીના કુબા બનાવીએ, અને આ જોઈને આપણને ખૂબ જ આનંદ થાય. તો આવી રીતે ભાઈ બહેન રેતીમાં સુંદર રીતે રમતા હતા. આપણે ગીત ગાયું ને એના આધારે કેટલીક વાતચીત કરીએ. તમને આમાંથી શું કરવું બહુ ગમે તો તમે વિચારજો, કે તમને રેતીના કુબા બનાવવા ગમે, પાણીમાં નાહવું ગમે, શું ગમે એ તમારે કહેવાનું. બીજું, ગીતના જે શબ્દ યાદ હોય તે બોલો. તો તમારે ગીતના શબ્દો યાદ કરવાના છે, એમાં રંગબેર, પછી ફૂલડા સૂંઘતા, ચાંદાની ચાંદનીમાં ટમટમતા, કુબા, આ બધા જ શબ્દો આવ્યા. આપણે શબ્દો યાદ કરવાના. ત્રીજું, ફૂલડાવાળી લીટી વાંચી અને અભિનય કરો. આ ગીત તો સુંદર મજાનું છે, આપણે જ્યારે ઘરે ગાઈએ ને ત્યારે તમે અભિનય કરજો. પછીનું, તારલિયાવાળી લીટી ગાઈને અભિનય કરો. તો તારલિયા આકાશમાં હોય, આકાશમાં તારલિયાનું અભિનય કરવાનો. અમે એટલે કોણ કોણ, તો આ ગીતમાં કોની કોની વાત છે, અમે એટલે કોણ કોણ રમતું હતું, અમે એટલે કે ભાઈ બહેન રમતા હતા. પછીનું, તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો, તો અત્યારે તો તમે બધા ખૂબ જ રમતા હશો હે ને, અત્યારે રમવા માટે ક્યાં જાઓ, તો આપણા મિત્રોના ઘરે રમીએ, બગીચામાં રમીએ, શેરીમાં રમીએ, બરાબર ને. અને તમારે જ કહેવાનું કે તમે રમવા માટે ક્યાં ક્યાં જાઓ છો. હવે આપણે ગીતમાંથી શોધીને લખવાનું છે સાચું શું છે, તો સાચાની નિશાની કરવાની છે. પહેલું, અમે ફૂલડા તોડતા હતા, અમે ફૂલડા સૂંઘતા હતા. જુઓ, સાચું હોય ને ત્યાં સાચાની નિશાની કરવાની, અને ખોટું હોય ત્યાં ખાલી રાખવાનું. તો એમાં અમે ફૂલડા સૂંઘતા હતા એમાં સાચું આવશે. પછીનું, અમે તારા તોડતા હતા અને અમે તારા ગણતા હતા. આપણે થોડાક તારાને તોડી શકીએ તો શું આવશે, અમે તારા ગણતા હતા એમાં સાચું આવશે. પછીનું, અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા અને અમે તારાની ચાંદનીમાં રમતા હતા. તો ચાંદની કોની હોય, ચાંદાની, તો એમાં આવશે અમે ચાંદાની ચાંદનીમાં રમતા હતા એમાં સાચું આવશે. પછીનું, અમે માટીના ઘર બનાવતા હતા, અમે માટીના ડુંગરા બનાવતા હતા. તો એમાં અમે માટીના ઘર બનાવતા હતા એમાં સાચું આવશે. હવે આપણે આગળ જોઈએ. ચિત્રની બાજુમાં વાક્યનો ક્રમ લખો. તો જુઓ, આ જે ચિત્ર છે ને એ શેનું ચિત્ર છે, સરસ દરિયા કિનારાનું ચિત્ર છે. દરિયા કિનારે જઈએ એટલે જુઓ, બાળકો અલગ અલગ રમત રમે છે, તેમાં પાણી પણ દેખાય છે, હોડી છે. તો આમાં જે વાક્યો આપ્યા છે ને એમાં આપણે ચિત્રમાં ક્રમ આપવાના છે, બરાબર. એમાં પહેલું જુઓ, છોકરા અને છોકરીઓ વોલીબોલ રમે છે. તો આ બાળકો વોલીબોલ ક્યાં રમતા દેખાય છે, ત્યાં તમારે એક નંબર લખવાનો. બીજું, અમૃત અને અમૃતા ડીશ રમે છે. તો જુઓ, આ વોલીબોલની જાળી છે ને એની નીચે આ બે છોકરાઓ ડીશ રમે છે, ત્યાં બે નંબર આપવાનો. પછી ત્રીજું, અને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે. તો જુઓ, આ નીચેના બે બાળકો છે ને ઘર બનાવે છે રેતીમાંથી,
એ દર્શન અને દર્શના છે એને ત્રણ નંબર આપવાનો. ચોથું, સૃષ્ટિ અને કૃપેશ ફરકડી ફેરવે છે. તો તમે બધાએ ફરકડી જોઈ છે ને, જુઓ અહીંયા બે બાળકો ફરકડી ફેરવે છે તેને ચાર નંબર આપવાનો. પાંચમું, દરિયામાં ઘણું પાણી છે. તો પાણી ક્યાં દેખાઈ રહ્યું છે? તો પાણી પાસે પાંચ નંબર આપવાનો. છેલ્લું, દૂર એક હોડી જઈ રહી છે. તો જુઓ પાણીમાં હોડી દેખાય છે ને, ત્યાં આપણે છ નંબર આપવાનો. આવી રીતે આપણે ચિત્રમાં ક્રમ લખવાનો છે. હવે જુઓ, આપણને બોક્સમાં એક સૂચના આપી છે, વર્ગમાં જુદા જુદા ફૂલ લાવી તેમનો પરિચય કરાવો, વિદ્યાર્થીઓને વારાફરતી ફૂલ સૂંઘવા આપો. હવે એક વિદ્યાર્થીને આંખો બંધ કરાવી બે ફૂલ આપો, તે સૂંઘીને એક ફૂલ ઓળખી કાઢે તો એક પોઈન્ટ અને બંને ઓળખી કાઢે તો બે પોઈન્ટ, એમ ગણતરી બોર્ડ પર લખતા જાઓ. બાળકો, આપણે જ્યારે શાળાએ આવીએ ને ત્યારે આપણે આ કરશું, પણ અત્યારે તમારે શું કરવાનું, તમારી આજુબાજુ જે ફૂલ હોય ને એ ફૂલ તમારે જોવાના, એનો કેવો કલર છે, એની સુગંધ કેવી છે, એનો પરિચય તમારે મેળવવાનો, બરાબર ને? હવે આપણે આગળ જોઈએ. જુઓ, હવે પાછી આપણી મનગમતી પ્રવૃત્તિ આવી ગઈ, તમને ગમતા ફૂલ દોરો. અહીં ચાર ફૂલ દોરો અને તેના રંગ કરતા જુદા રંગો પૂરો. જુઓ, આપણે બધા જ અલગ અલગ ફૂલો જોવાના, એનો પરિચય મેળવવાનો અને પછી અહીંયા પાછા દોરવાના છે. અહીંયા મેં ચાર ફૂલો દોરેલા છે. આ પહેલું ફૂલ છે ને, એ કયું છે? કરેણનું ફૂલ છે. બીજું છે, કોણ ઓળખે છે? ફૂલ છે જાસૂદનું. હવે નીચે જુઓ તો ત્રીજું ફૂલ કયું દોરેલું છે? આને તો તમે બધા ઓળખો જ છો. તે ફૂલ કયું છે? કમળનું. તમને ખબર છે બાળકો, આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. સરસ. પછીનું ફૂલ કયું છે? ગુલાબ. ઘણા બધા બાળકોના ઘરે ગુલાબ ખીલતા હશે. તો આ ચારેય ફૂલ મેં દોર્યા ને, પણ આપણને સૂચના શું લખી છે? ફૂલનો હોય ને તેના રંગ કરતાં આપણે જુદો રંગ પૂરવાનો. એટલે મેં પણ જુઓ અહીંયા ફૂલના રંગો કરતાં અલગ રંગો પૂર્યા છે. તમારે પણ એ રીતે સરસ મજાના ફૂલો દોરવાના અને રંગો પૂરવાના. બાકીનું આપણે આવતા ભાગમાં જોશું. આ તમે પ્રવૃત્તિ કરજો અને ફરી મળીશું. આવજો. વંદે માતરમ.